विद्यार्थी मित्रों, हरिभाषा अंग्रेजी विषय धोरण 10 ની અંદર યુનિટ નંબર 1 ની અંદર આપ સૌનું સ્વાગત છે. આ પહેલા આપણે બે ઘટનાઓનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે એવી એક વર્ણ વિમોચકા એવી ઘટનાની ચર્ચા કરવાના છીએ. ગુજરાતી ભાષામાં એક સુંદર મજાની સુંદર મજાનું સૂત્ર છે કે રસ્તો પગ પગ જેના અસ્થિર હોય અને રસ્તો જડતો નથી અને અડક દિલના મુસાફિરને હિમાલય પણ રડતો નથી. આપણે પ્રી કાસ્ટમાં દશરથ માનસિંહનું એક અદ્ભુત ઉદાહરણ જોઈ ચૂક્યા છીએ. અહીંયા એવી જ બે ઘટનાઓ આપણે જોઈ ચૂક્યા છીએ. એક તો તાજનગરના પાટાઓ, તાજનગરનું રેલવે સ્ટેશન અને ત્યાર પછી છે સીતાપુરની લાઈટ. અને હવે એવી જ ત્રીજી ઘટના કે જે અશક્ય ઘટનાને શક્ય બનાવી છે એવી ઘટનાની અહીંયા વાત છે, અને એ છે પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી. તમે પાઠ્યપુસ્તકની અંદર વિદ્યાર્થી મિત્રો ત્રીજા પેજની અંદર જોશો પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી, પલ્લકડનું પબ્લિક લાઇબ્રેરી. મિત્રો, આ પુસ્તકાલય બધા સામાન્ય પુસ્તકાલયો કરતા કે જુદું પુસ્તકાલય છે અને માટે જ એની સૌએ નોંધ લીધી છે. સામાન્ય રીતે પુસ્તકાલય વાંચન માટેની જગ્યા છે, તમે સૌ જાણો છો. તો ચાલો આપણે જોઈએ કે આ પુસ્તકાલય કઈ રીતે બધાથી જુદું પડે છે. ઇન કેરાલા ધ પબ્લિક ધ પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. 2013 થી સપ્ટેમ્બર 2013 થી આ પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી કેરળની અંદર ચાલુ છે. મિત્રો, અહીંયા ખાસ મારે તમને નોંધ લેવડાવી છે કે અહીંયા સિન્સ આ વાક્યની અંદર સિન્સનો ઉપયોગ થયો છે. જ્યારે પોઈન્ટ ઓફ ટાઈમ અંગ્રેજી ભાષામાં તમારે બતાવવું હોય ત્યારે સિન્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને સાથે સાથે આ જ વાક્યોનો જો તમને પ્રશ્ન વાક્ય બનાવવાનું પૂછાયું હોય પરીક્ષામાં તો તમે કેવી રીતે એ વાક્યનું પ્રશ્ન વાક્ય બનાવશો? સી સપ્ટેમ્બર 2013 ની જે ડેટી હોય, સપ્ટેમ્બર 2013 ની જે ડેટી હોય અને તમને કહેવામાં આવ્યું હોય કે આપેલા લીટી દોરેલા ભાગ માટે નીચે આપેલા ચાર પ્રશ્નમાંથી કયો પ્રશ્ન સાચો છે તો તમે કેવો પ્રશ્ન બનાવશો? તો અહીંયા આપણે બનાવ્યું છે કે સિન્સ વેન હેઝ ધ પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી બીન રનિંગ. કેટલા સમયથી આ પલ્લકડનું પબ્લિક લાઇબ્રેરી ચાલુ છે એવો આ પ્રશ્ન છે. આગળ જઈએ આપણે. સપ્ટેમ્બર 2013 બરાબર યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો, કેરાલાની અંદર આવેલો પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. મોડર્ન શબ્દ તમે અવારનવાર સાંભળ્યો છે, મોડર્નનો અર્થ છે આધુનિક. અને વિદ્યાર્થીઓ, એનો વિરુદ્ધાર્થી શબ્દ છે એન્શન્ટ. એન્શન્ટનો અર્થ છે પ્રાચીન, મોડર્નનો અર્થ છે આધુનિક. એન્શન્ટનો અર્થ છે પ્રાચીન. અહીંયા વિરુદ્ધાર્થી શબ્દની નિશાની તમે બરાબર જાણો છો. મોડર્નનો અર્થ થાય છે આધુનિક અને એન્શન્ટનો અર્થ છે પ્રાચીન. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી, અ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. એક પુસ્તકાલય શેના માટે હોઈ શકે? એક લાઇબ્રેરી શેના માટે હોઈ શકે? તો આ લાઇબ્રેરી છે એની અંદર શું શું, તો કે છે ઇન્ફોર્મેશન. અહીંયા મેં ઇન્ફોર્મેશન શબ્દ તમને આપ્યો છે, માહિતી. માહિતી મેળવવી હોય તો લાઇબ્રેરી તમને કામ લાગે છે. નોલેજ, જ્ઞાનમાં વધારો કરવો હોય તો લાઇબ્રેરી કામ લાગે છે. વિઝડમ, શાણપણ માટે. કલ્ચરલ એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. રિસર્ચ, સંશોધન એન્ડ રેફરન્સ. અને કોઈ સંદર્ભ સાહિત્ય તમારે જોતું હોય તો પુસ્તકાલય તમને ઉપયોગી થઈ શકે છે. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર અ ડિફરન્ટ રીઝન. સામાન્ય રીતે તો પુસ્તકાલય આ બધા કારણોથી મશહૂર હોય, પરંતુ આ પલ્લકડનું પુસ્તકાલય છે એ કોઈ બીજા જ કારણસર અત્યારે ખૂબ ચિત્રમાં છે.
a third of its house at harm. Recently, in the news for the different reasons, a third of its 1,000 members are women. Oh, आप पुस्तकालय में जो सभी हो चाहे इमा त्रिज्या बागनी बहनों से एक कारण. These women supported by the shared space the library offered them launched a women's unit in February 2014. आप पुस्तकालय बहनों ने आगे लावना है कि 2014 ना रोज एक बहनों माटे अलग ज विभाग करियो छे. The unit brought together to discuss methods of empowering बहनों ने अंदर शक्ति बने, बहनों शक्तिशाली बने एक हेतु थी. स्त्रियों ने अंदर सशक्तिकरण आवे एक हेतु थी. आ पुस्तकालय एक आखो विभाग बहनों माटे अलग February 2014 ना रोज. The library opens its halls for film screening और जो प्रदर्शन, workshops, कार्यशालाओं, in home economics, आर्थिक व्यवस्था घरनी गृह आर्थिक व्यवस्था और gardening अने घरनी आसपास रहेला नाना बाग काम माटे थे. अहिया बहनों ने सशक्त करवामा legal disputes and professional problems. कायदा की तकरारों अने professional problems अने व्यवसायिक प्रश्नों ये बतू अहिया बहनों ने शिखवामा आवे छे. The secretary of library pointed out that through reading पुस्तकालय ना भाई संचालक द्वारा एक पण नोंधवामा आवे एमणे एक पण कह्युं छे कि through reading वाचन द्वारा women realize their own स्त्रियों पुतानी जात ने पिछाड़ से पुतानी शक्ति ने ओढ़ से and draw the unity and force the unity अने आज इतने एक थी ने ये आगर वर्षे force north जे आगर हुए. It was noted that the lending libraries of earlier time were disappearing and present rural reading rooms were to full up open full of only male readers. પ્રાચીન સમયના પુસ્તકાલયો અદૃશ્ય થઈ ગયા છે અને અત્યારના નવા યુગના પુસ્તકાલયો છે એ માત્ર ને માત્ર ભાઈઓ વાચકોથી ભરેલા છે. મિત્રો અહીંયા એક આ વાક્ય આપણે જોઈ લઈએ. ધ લાઇબ્રેરી લોન્ચ્ડ અ વિમેન્સ યુનિટ. તો આ વાક્ય માટે થઈને તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો વોટ ડીડ ધ લાઇબ્રેરી ડુ. વિમેન્સ યુનિટ નીચે લીધો હોય વિમેન્સ યુનિટ નીચે લીધો હોય બહેનો માટેનું એક જૂથ તો એના નીચે લીધો હોય તો તમે કેવો પ્રશ્ન પૂછો કે વોટ ડીડ ધ લાઇબ્રેરી ડુ. પુસ્તકાલયે બહેનો માટે શું કર્યું છે તો એમના માટે બહેનોને જૂથ બનાવ્યું છે. ચાલો આગળ વધીએ. ધ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ યુનિટ ડિસ્કસ ધેટ ઇફ ધ વન્સ વેલ્ડીડ વુમન ઓફ કેરાલા કન્ટિન્યુડ ટુ સ્પોન્ડર ધેર પાવર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ઇટ વુડ ઇન્કરેજ ક્લાઇમેટ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. બહેનો જો ટેલિવિઝન જોવામાં પોતાનો સમય વ્યતીત કરશે અને ઘરની બહાર જ નહીં નીકળે તો એ સમયનો બગાડ થશે અને સરવાળે બહેનો અંધારામાં અથવા તો બહાર જતા ડરશે. તો એનો ઉપાય શું છે? તો એનો ઉપાય આ પલ્લકડ પબ્લિક લાઇબ્રેરીએ એ કર્યો છે. બહેનો માટે એક અલગ વિભાગ કર્યો અને જ્યાં બહેનોને સશક્તિકરણ માટે થઈને ઘણા બધા કાર્યક્રમો કર્યા. ગાર્ડનિંગ,
ચાઇલ્ડ કેર સ્ક્રીનિંગ ફીલ બધું ઘણું ઘણું અહીંયા લાઇબ્રેરી એમના માટે ખોલી આપ્યું છે ખંડો ખોલી આપ્યો ઇટ વુડ ઇન્કરેજ ધ ક્લાઇમેટ ઇન વિચ વુમન્સ આર અપડેટ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ફોર ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર મન એટલે આ પુસ્તકાલય બહેનો માટેથી અલગ એક વર્ગ અલગ ખંડો બનાવી આપે અને આ રીતે બહેનોની અંદર સશક્તિકરણ થાય એવો પ્રયત્ન કર્યો છે પલ્લકડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકોન ટુ એન્કરેજ અ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ ક્લબ વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ એન્ડ દેન દેર આર ધ બુક્સ which will provide the woman the strength they need to make good use of this opportunity. Vidyarthi mitro ahiya tame khas jojo there are the books main tamne aa pehla pan kahyu chhe ke wh questions chhe e ek no ek shabd bhasha ni andar vividh jagyae vividh rite prayojato hoy chhe ahiya a wh ke which shabd chhe એ શબ્દનો ઉપયોગ બે વાક્યોને જોડવા માટે થાય છે કોના માટે વપરાય છે બુક્સ અને બુક્સ એ શું છે થિંગ્સ તો જ્યારે તમને આ વાક્ય પરીક્ષાની અંદર જો ફંક્શનમાં પૂછાયું હોય અથવા તો વીચ વાળો કોઈ પણ વાક્ય તમને ફંક્શનની અંદર પૂછાયું હોય તો તમે અવશ્ય યાદ રાખશો કે ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ એ વાક્યનો બરાબર અભ્યાસ કરજો અહીંયા બુક્સ છે બુક્સ અને બુક્સ માટે અહીંયા આપણે થિંગ્સ કહેશું describing things તો વિદ્યાર્થી મિત્ર એક વાક્ય અહીં આપણે વચ્ચે જોવાનું રહ્યું છે આપણે જોઈ લઈએ ધ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ ધોરણ 9 ની અંદર તમે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ નો અભ્યાસ કરી ચૂક્યા છો પરંતુ કેટલાક નવી નવી વાક્ય રચનાઓ જ્યારે તમારી પાસે આવે છે ત્યારે એનો અભ્યાસ કરતા રહેવાથી તમારું રિવિઝન વધારે સારું બનશે તો આ વાક્ય તમે જોઈ શકો છો વુડ રિયલાઇઝ સહાયકારક ક્રિયાપદ વડે બનેલું આ એક્ટિવ વોઇસનું વાક્ય છે એનું પેસિવ કરવું હોય તો કેવી રીતે થાય જ્યારે આપણે ફરી પછી એની ચર્ચા કરશું ત્યારે તો આપણે એ શાંતિથી સમજીશું પણ અહીંયા જ્યારે આ વાક્ય આપણી પાસે આવ્યું છે ત્યારે આપણે જોઈ લઈએ કે આ એક્ટિવ વોઇસનું વાક્ય છે એનું પેસિવ કરવું હોય તો કેવી રીતે તો આ પહેલા પણ આપણે ચર્ચા કરી છે કે વાક્યની અંદર કર્તા ક્રિયાપદ અને કર્મ શોધી કાઢવાનું છે સૌથી પહેલા આ વાક્યનું કર્મ છે ધ વુમન્સ ઓન સ્ટ્રેન્થ સ્ત્રીઓની પોતાની શક્તિ ધ વુમન્સ ધ વિમેન્સ ઓન સ્ટ્રેન્થ વુડ બી તમે જોઈ શકો છો કે અહીંયા સહાયકારક ક્રિયાપદ વુડનો ઉપયોગ થયો હોય એટલે પેસિવ વોઇસ કરતી વખતે કે આપણે બી મૂકવાનું છે રિયલાઇઝ એ બી થ્રી છે ક્રિયાપદ ભૂતપૂર્વ આપણે હંમેશા પેસિવ વોઇસમાં ક્રિયાપદ કેટલાક તમારા માટે નવા શબ્દો આપ્યા છે એનો પણ અભ્યાસ કરજો અહીં આપણે પહેલું યુનિટ તમારું ત્રણ ઘટનાઓ સાથે દશરથ માઝીના ઉદાહરણ સાથે જેને લડી લેવું છે એને કોઈ મુશ્કેલીઓ જીવનમાં લડનારી નથી અને જેને જીવનની અંદર કંઈક કરવું છે એને તો લડાઈ કરવી જ પડશે જેને જીવનમાં કંઈક કરવું છે એને જંગ તો જીતવો જ પડશે તો આ ત્રણ ઘટનાઓ સાથે અહીંયા આપણે પહેલું યુનિટ પૂર્ણ કરીએ છીએ બીજું યુનિટ દીપક હાઈસ્કૂલ અમરેલી દ્વારા તમારા વોટ્સએપની અંદર ચાલુ છે એનો અભ્યાસ પણ તમે સાથે સાથે કરતા રહેજો એમાં આપેલું હોમવર્ક પણ તમે કરજો આ યુનિટ માટેનો હોમવર્ક હું નીચે લખીને મૂકું છું એમાં જોઈ લેજો બધા વિદ્યાર્થીઓ અને એ બધું જ હોમવર્ક તમારે કરી લેવાનું છે જો કોઈ મુશ્કેલીઓ જણાય તો રાત્રે તમે 8 થી 9 ના ગાળામાં મને ફોન કરીને પૂછી શકો છો માત્ર 1 કલાક માટે તમે મને ફોન કરીને કોઈ